કેમ છો બાળકો? મજામાં? આજે આપણે ધોરણ 2 વિષય ગણિત અને આજે આપણે આપણો જે પેપર સેટ છે એ આપણે હવે આજે ચાલુ કરીશું, બરોબર? કારણ કે હવે તમારી એક્ઝામ નજીક છે ને, તો જે તમને પેપર સેટ આપ્યા છે તે વિશે આપણે હવે આપણે જોઈશું. તો હું વિષય ગણિત એનું પેપર સેટ હવે કરાવું છું તમને. તો બધાય પેપર સેટ હોય તો પેપર સેટ, નહીં તો નોટબુક અને પેન્સિલ લઈને બેસો અને હું અહીંયા જેમ કરાવ તેમ તમારે કરવાનું છે, બરોબર ને? તો ચલો હવે આપણે આપણું કામ ચાલુ કરીએ. તો ધોરણ 2 વિષય ગણિત પ્રશ્નપત્ર નંબર 1 એનો પ્રશ્ન 1 અને એનો અ, ચિત્રો ગણી સંખ્યા લખો. શું છે? ચિત્રો ગણી સંખ્યા લખો. તો હવે આ જે ચિત્રો આપ્યા છે એ આપણે ગણવાના છે, અને સામે જે બોક્સ આપ્યું છે ને તમને, તેમાં આપણે એની રકમ લખવાની છે. તો હવે ચાલુ કરીએ. પહેલું છે 1 2 3 4 5 6 7 8. કેટલી પતંગ છે બાળકો? 8. તો તમારે 8 લખવાનું ને પેલા બોક્સમાં. તો ચલો લખો 8. અને જેની પાસે પેપર સેટ નથી તે લોકો ચોપડામાં લખે કાં તો નોટમાં લખે, બરોબર? ચલો પહેલામાં આવશે 8. હવે બીજું છે 1 2 3 4 5 6. કેટલા છે ક્વેશ્ચન માર્ક? 6. તો લખો 6. પછી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. કેટલા છે તારા? 14. કેટલા સ્ટાર છે? 14. તો લખો 14 1 4 14, બરોબર ને? કેટલા? 1 4 14. હવે આગળ જોઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર. કેટલી સ્માઈલી છે? 11, બરોબર? તો લખો ચલો બોક્સમાં 11 એકડા 11. ચલો હવે આગળ 1 2 3 4 5 6 7 8 9. કેટલા ઘર છે? 9, બરોબર? કેટલા ઘર છે? 9. તો લખો બોક્સમાં 9. લખ્યું. ચલો હવે આગળ જોઈએ. 1 2 3 4 5. કેટલા ત્રિકોણ છે? 5. કેટલા છે? 5. હવે આપણે આગળ જોઈએ. નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં ગોળ માટે ગોળ તથા લાંબા માટે એરાનું નિશાન કરો.
તો ચલો આ ગોળ છે કે લાંબુ ગોળ તો અહીંયા શું કરવાનું ગોળ પછી રૂપિયાનો સિક્કો ગોળ પછી ચાકુ લાંબુ તો અહીંયા એરો પછી આ ગિટાર તો લાંબુ છે તો કહે એરો કાંસકો તો લાંબો છે દડો ગોળ છે બરોબર ને બાળકો નીચેની ખાલી જગ્યા પૂરો બરોબર 65માં દશકનો અંક કયો છે તો 6 એ દશકનો અંક છે 6 એ દશકનો અંક એટલે શું થયું 60 બરોબર અને 5 કયો અંક કહેવાય એકમનો બરોબર ને એટલે અહીંયા 6 આવશે પછી 40માં એકમનો અંક કયો છે 0 બરોબર 74માં 7ની સ્થાન કિંમત 10 74માં 7ની સ્થાન કિંમત શું છે 10 દસમાંથી 5 જાય તો 5 ચડતા ક્રમમાં સૌથી પહેલાં કઈ સંખ્યા આવે નાની 48 અને 50 વચ્ચે કઈ સંખ્યા આવે 49 ચૈત્ર મહિના કયો ચૈત્ર પહેલા કયો મહિનો આવે ફાગણ કયો મહિનો આવે ફાગણ ફાગણ મહિનામાં હોળી આવે ને હા તે હવે 15 વત્તા 5 એટલે 20 જો એ 15માં આપણે 5 ઉમેરીએ 15 પછી 16 17 18 19 ને 20 કેટલા થયા 20 બરોબર ને તો હવે આપણો પ્રશ્ન નંબર 1 પૂરો થયો અ બ અને ક હવે આવશે પ્રશ્ન નંબર 2 બરોબર ને પ્રશ્ન 2 પ્રશ્ન 2 અ નીચેના આડા સરવાળા કરો નીચેના આડા સરવાળા કરો તો હવે આ 20 છે એમાં 5 ઉમેરવાના છે તો 20 પછી 21 22 23 24 25 કેટલા થયા 25 બરોબર ને હવે 10 છે સોરી 15 છે અને 2 ઉમેરવાના છે 15 પછી 16 17 કેટલા આવ્યા 17 હવે 10 છે એમાં 8 ઉમેરવાના છે તો 10 પછી 11 12 13 14 15 16 17 18 કેટલા આવ્યા 18 બરોબર ને જુઓ તમે બરોબર ચલો હવે આ આપણા આડા સરવાળા થઈ ગયા હવે પ્રશ્ન 2 નો બ નીચેની ખાલી જગ્યામાં ખૂટતી સંખ્યા લખો તો ચલો 32 પછી 33 34 પછી
35, 36, 37, 38. બરોબર ને? 32, 33, 34, 35, 36, 37, 38. પછી બીજું 13, 14, પછી 15, 16, 17 આપેલા છે, 18, 19, કેટલા થયા? 19 સુધી. બરોબર ને? સત્યાવીસ પછી 28, 29 આપેલા છે, 30, 31, 32, 33. બરોબર ને? 41, 42, 43, 44, 45, 46 ને 47. ચલો ખાલી જગ્યામાં બધા લખો. પછી 5, 6, 7, 8, 9, 10, 11. પછી છે 24, 25 આપેલા છે, 26, 27, 28, 29 આપેલા છે, 30. પછીનું 37, 38 આપેલા છે, 39, 40 આપેલા છે, 41, 42 આપેલા છે, 43 ને 44. બરોબર ખબર પડે છે ને બાળકો? ચલો પ્રશ્ન એક, એ બેનો ક ખાલી સ્થાન પૂરો. જો અહીંયા દર્શકના અંકમાં બે આપ્યા છે એટલે બે, અને એકમના અંકમાં કેટલા આપ્યા છે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. કેટલા આપ્યા છે? છ. એટલે કેટલા થયા? 26. બે દશક, છ એકમ. હવે અહીંયા દર્શકના અંકમાં કેટલા આપ્યા છે? એક, બે, ત્રણ. બરોબર, અને એકમના અંકમાં બે, તો બે એટલે કેટલા થયા? 32. તો હવે આપણે અહીંયા સંખ્યા આપેલી છે 43, તો આપણે દશકના સ્થાનમાં કેટલા મીંડા કરીશું? 4. કેટલા કરીશું? 4. 1, 2, 3, 4 એટલે 40 થયા, અને એકમના અંકમાં 3, 1, 2, 3 એટલે 43. બરોબર ને? અહીંયા 24 આપ્યા છે, તો દશકના અંકમાં કેટલા મીંડા આવશે? 2. અને એકમના અંકમાં 4, 1, 2, 3, 4. બરોબર ને? એટલે ટોટલ કેટલા થયા? 24. હવે પ્રશ્ન 3 અ, નીચેની સંખ્યાઓ શબ્દોમાં લખો. ગ, તો આ છે 29, તો અહીંયા લખ્યું આપણે 29. તમે લખો. ચલો
હવે બીજું છે 38, તમે અહીંયા લખ્યું છે, જો 38 આવી રીતે લખાય. પછી છે 43, સો 43 આ રીતે લખાય. હવે પ્રશ્ન 3 બ, નીચેની સંખ્યાઓ અંકમાં લખો. 18, તો 1 ને 8 18. 39, તો 3 અને 9 39. 44, તો 2 ચોગડા 44. તરત પછી આવતી સંખ્યા લખો. 9 પછી 10, 22 પછી 23, 43 પછી 44, 17 પછી 18, 38 પછી 39. બરોબર? તો ચલો આ બધું લખવા માંડો ફટાફટ. હવે વચ્ચે આવતી સંખ્યા લખો. 8 અને 10, એની વચ્ચે શું આવે? 9. 8 9 10, બરોબર ને? પછી 33 અને 35 ની વચ્ચે 34. 33 34 35. 25 અને 27 વચ્ચે 26. 25 26 27. 47 ને 49 ની વચ્ચે 48. 47 48 49. 13 અને 15 ની વચ્ચે 14. 13 14 15. 4 અ, નીચેનામાંથી સૌથી નાની સંખ્યા પર ગોળ કરો. તો 3 2 1 અને 8, બરોબર બાળકો? 3 2 1 અને 8, તો એમાંથી સૌથી નાની સંખ્યા કઈ કહેવાય? 1. કઈ કહેવાય? 1. તો 1 ની ઉપર મેં સર્કલ કરો. ચલો હવે બીજું, 17 20 16 ને 19, તો સૌથી નાની સંખ્યા કઈ કહેવાય? 16. 16 17 19 ને 20, બરોબર? તો 16 ઉપર ગોળ કરો. 44 33 11 22, તો સૌથી નાની સંખ્યા કઈ છે? 11. 11 પર શું કરવાનું? મિન્ડો ગોળ. 11 17 20 10, તો સૌથી નાની સંખ્યા કઈ છે? 10. તો 10 ઉપર શું કરવાનું? ગોળ. હવે આગળ પ્રશ્ન 4 બ, નીચેની સંખ્યાઓ ચડતા ક્રમમાં લખો. તો અહીંયા આડાઅવળી આપી છે, તો આપણે પહેલાં આવશે 9, પછી આવશે 10,
પછી આવશે 11 અને 12 પછી 24 26 25 28 તો સૌથી પહેલા શું આવે નાની સંખ્યા આવે તો 24 25 26 28 બરોબર હવે 36 27 41 44 તો સૌથી પહેલા આવશે 27 પછી આવશે 36 પછી આવશે 41 અને પછી આવશે 44 આ થઈ તમારી ચડતા ક્રમમાં સંખ્યા હવે પેટર્ન મુજબ ખાલી સ્થાનમાં યોગ્ય અંક લખો 28 પછી આવશે 2 ઉમેરીએ એટલે 30 એમાં 2 ઉમેરાય એટલે 32 32માં 2 ઉમેરીએ એટલે 34 34માં 2 ઉમેરાય એટલે 36 36 પછી 38 હવે અહીંયા આગળ 2 ઉમેર્યા હતા ને હવે 3 ઉમેરવાના 33 ને 3 36 39 આવશે 42 42 પછી ડાયરેક્ટ આવે 45 અને પછી 48 19 20 21 22 આપેલા છે એટલે 23 અને 24 બરોબર અહીંયા તમારે 4 પ્રશ્નો પૂરા થઈ ગયા હવે છેલ્લો છે પ્રશ્ન નંબર 5 નીચેનો ઘડિયો પૂરો કરો 10 ને 1 11 10 ને 2 12 10 ને 3 13 10 ને 4 14 10 ને 5 15 10 ને 6 16 10 ને 7 17 10 ને 8 18 1 10 ને 9 19 1 10 ને 10 20 એટલે ટોટલી એમ થાય 11 12 13 14 15 16 17 18 19 20 બરોબર 1 થી 20 હવે પ્રશ્ન 5 બ નીચેના લીટર મિલીના સરવાળા કરો જો બાળકો અહીંયા 3 આપ્યા છે અને અહીંયા 5 આપ્યા છે તો 3 માં આપણે શું ઉમેરવાના 3 1 2 3 4 5 બરોબર આ 3 આપ્યા છે એમાં 5 ઉમેરીએ 4 5 6 7 8 શું આવ્યું 8 હવે 9 છે ને અહીંયા 0 છે તો અહીંયા નીચે 9 ના 9 એટલે શું જવાબ આવ્યો 98 હવે 1 2 3 4 1 2 3 4 આ 4 છે એમાં 4 ઉમેરવાના 5 6 7 8 કેટલા આવ્યા 8 અને આ 7 છે અને આ નીચે 0 છે તો 7 ના 7 હવે આવ્યું લીટર 2 1 2 3 4 આ 2 છે એમાં 4 ઉમેરવાના 3 4 5 6 અહીંયા શું આવે 6 અહીંયા 8 છે એની 8 ના 8 હવે અહીંયા તો 0 આપેલું છે એટલે 0 ની કોઈ કિંમત હોય નહીં એટલે અહીંયા 6 ના 6 એવી રીતે અહીંયા પણ 6 ના 6 હવે છે પ્રશ્ન 5 ક નીચેની લીટર મિલીની બાદબાકી કરો હવે 8 માંથી 3 જાય બરોબર
એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. આઠમાંથી આપણે કેટલા વાત કરવાના? ત્રણ. એક બે ત્રણ, બરાબર. હવે વધ્યા કેટલા? એક બે ત્રણ ચાર ને પાંચ. કેટલા વધ્યા? પાંચ. હવે અહીંયા છે નવ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. આ નવ છે, એમાંથી કેટલા કાઢવાના છે? છ. એક બે ત્રણ ચાર પાંચ છ. કેટલા વધ્યા? એક બે ત્રણ, બરાબર. હવે અહીંયા છે નવ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ. હવે નવમાંથી કેટલા કાઢવાના છે? આઠ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ. કેટલા વધ્યા? એક. અને આ પણ એક છે, તો એકમાંથી શૂન્ય જાય તો એકના એક. એક બે ત્રણ ચાર, તો કેટલા કાઢવાના છે? ત્રણ. એક બે ત્રણ, તો કેટલા વધ્યા? એક. બેમાંથી શૂન્ય જાય એટલે બેના બે. શું જવાબ આવ્યો? એકવીસ. અહીંયા શું જવાબ આવ્યો? અગિયાર. અહીંયા શું જવાબ આવ્યો? ત્રણ. અને અહીંયા શું જવાબ આવ્યો? પાંચ, બરાબર. તો અહીંયા તમારું પ્રશ્નપત્ર નંબર એક આપણું અહીંયા પૂરું થાય છે, બરાબર બાળકો. આજે મેં તમને પ્રશ્નપત્ર અત્યારે ચલાવ્યું છે એ હું તેના પીક પાડીને મોકલી દઈશ, કે જેથી તમને વિડીયોમાં કોઈ તકલીફ થઈ હોય તો તમે એ પીક તમે જોઈને શું કરશો, તમારા ચોપડામાં કે અસાઇનમેન્ટમાં લખશો, બરાબર. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજું પ્રશ્નપત્ર જોઈશું. ત્યાં સુધી આવજો, બધા પોતપોતાનું ધ્યાન રાખજો.